સુરતના પાર્સોદ્રામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીનો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈને ફેનિલને આજે સુરત લાજપોર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટની કાર્યવાહી દરમિયાન જ ફેનિલ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેથી તાત્કાલિક ફેનિલ ગોયાણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લાવવામાં આવ્યો હતો. ફેનિલ કોર્ટમાં ઢળી પડતા તેને સુરત સિવિલ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરીને તબિયત નોર્મલ હોવાનું જણાવ્યું હતું. માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ તે ઢળી પડતા સિવિલ લાવવામાં આવ્યો હતો. ફેનિલને લીંબુ પાણી પીવડાવી સારવાર આપવામાં આવી હતી. સુરતની કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન ફેનિલે ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે, જેમાં ડોક્ટર, હત્યાનો વિડીયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચાલી રહેલ આ કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. શનિવારના રોજ ઘટના સ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઈ હતી. ત્યારે ફેનિલ ગોયાણીનો કેસ જે રીતે ઝડપથી ચાલી રહ્યો છે તે જોતાં આગામી 1-1.5 મહિનામાં સમગ્ર કેસ પૂરો થઈ જશે તેવી સંભાવના છે.